રા જ્યારે તારા ઘરના બહાર જાય ને એટલે આમ જો આમ જલસા પડી જાય. સગન એવું છે ને કે બેની કે પિયર અને ફેજના ફેરી પિયર રા અને આ હાથ પર કર અને એને થોડો વર્ષો દેવા. શાંતિ શાંતિ દેવી બાપા શાંતિ દેવી. નય સગન આ ધંધો તમારી ઘરવાળી. હા એ તો મને ખબર છે ઘરવાળી શું તૈયા તાય બેઠી નકર થોડી તમારા પાસે બેહું. આજ તો હે ને માર માર બાપાને બોલાવવા જો હે. બાપાના બાપાના બાપાને બોલા. બાપાના બાપાને નહીં મારા બાપા આવ્યા ને તોય તારી તો ખબર પડશે. હમણાં જો આવવા દે તું. ભૂખ લાગી છે. ભૂખ લાગી. હા ભૂખ લાગી છે. હાલો આવા રોજ તમારે આવા નાટક છે ને મને નથી પોહાતા સમજી ગયા. ભૂખ લાગી છે. હા ભૂખ લાગી. હાલો મને લઈ જાવ છોકરા. તું રાજ હું આ ઘર આ હા તો આરામ કરું છું. આરામ. હા તો પડ્યો રે ખાણીયા. અને હે ને મને કઈ કરવાની જરૂર જ નથી. આને તો ખાવાય નથી દેવાની જરૂર. ખબર પડે એની. ઉલટી નો કરવાનું પેલા તો ન પીતો ચા પાણી તો પીવો તમે. ભાઈબંધની આપવી પડે એટલે આ ધંધા કરવાના તારે. તો પી જા અને મારી દીકરીને દુઃખ થાય એવા ધંધા તારે કરવા શીખો. બે નો વારો કાઢજો એનો ત્રણેય નો કવરાવી દીધા છે એને. ભોપા
કેમ માથું પકડીને બહાર નીકળ્યો? કાકા ઉતાર આવ્યો છે, અધરમાં પીવું પડશે, સાંજે વધી ગયું તું ને? વધી નઈ, ના હમણાં આખું મારું ઘર ને એવું બધું બહાર ને બધું ઓકા ઓક કરે, એ તો સારું મેં તને કાઢી મેક્યો. વાત તારી હાસી છે, પણ અતારમાં લેવું પડ્યું, તારે આગળ પડ્યું છે? હા, બે પેક નું પડ્યું છે. હાલ એક પેક તું મારજે, એક હું મારી. સગન રોકો છે, પોલીસ વાળો છે. હું એ સગનો પકડાઈ નહીં ગયો હોય ને? ગયો તો આપણે આમ વ્યવસ્થિત ઉભો રહી દા. હાલ 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 જે કોટાવના પગલે રાખ. આ સગનાએ આપણે નામ દઈ દીધા. આ આ છે ભોપા ભાઈ, જે હું કહેતો નહીં, ભોપા ભાઈ ને બોલ્યો છે પકો. તમે ભોપા ભાઈ બરોબર ને? હા, સારું કામ કરો. આ તમારો ભાઈબંધ? એમ મારો ભાઈબંધ છે સગન. મને ઓળખો? પિતા હોય ને અમારી હારી આવે છે. પિતા હોય કે પૈસા એના માલ તમારે પીવો એમ? એવું નહીં કે હું લેતો આવું એમ કીધું તું, પછી તો હારે બહેન પીવાનો જ હોય ને. મારા જમાઈ ને કેમ બગાડ્યું તો? એ અમારી હારે પીવા આવે છે, એને નથી બગાડતા. પૈસા કોણ દે? કૂતરો જવા દે. હવે મને ખબર પડી ને તારા ગુડા ભાંગી નાખી. હાલો ઘરે હાલો, ભલે મારે તને બેઠા બેઠા ખવડાવવો પડે. હાલો ઘરે હાલો. મારી દીકરી ને તો શાંતિ રે. હારા નાલાયક પકલા, બોલો સગનની હારા વિજય ગયા. વિજય ગયા લાગે, દેખાતા નહી તો સમજો. આજથી દારૂ બંધ. અરે પકલા બંધ થોડો કરાય. એટલે આપણા ગામમાં બંધ. હા ઠીક, તો ભલે. હજી બહાર હોય ને તો કદાચ વધુ મારશે. હાલ ઘડી કદી રાખો. હાલ હાલ ભાઈ. હા ભોપા. હા હું લેવો ભેગા કર્યા તૈણી ને પાછા. આપણે ઓલો હમણાં પ્રોગ્રામ ગોઠવો લે છે ને, મેં કીધા કાતો પ્રોગ્રામ ગોઠવી. પ્રોગ્રામ નહીં, એ વાત રહેવા દે પપ્પા, એ વાત રહેવા દે. ઘરમાં તેની ખબર છે ને, મારા હારાએ તમને કેવા માર્યા હતા, અને તમને માર્યા એવું નહોતો, પેલા ઘરમાં મને માર્યો હતો. એટલે આ સગના પકલા તમે બે હાવ નમાલીના છો? નમાલીના નહીં, નમાલીના પપ્પા તું કહેતો જ નહીં. એ બધું બોલવાનું હેલો છે, બાકી સમજો માર સહન ન થાય હો ભાઈ. એવું જ બધું હાલે જ રાખે. હું હાલે રાખે? હાલે જ રાખે ને, એમાં હું થઈ જાય પકલા? તું ત્યાં હાવ કેવું, કેટલું મેં આમ સોળાયું ને તારે રાખે શું? તમે બે છે ને બાયડીના ગોલા છો, ગોલા મરી જાઓ મરી. એ બે મૂર્ખાઓ તમે સાંભળો સાંભળો, તમને અહીંયા બોલાવ્યા છે હુકામ. હું લેવા? આપણે છે ને અહીંયા ક્યાંય પાર્ટી કરવાની નહીં, દીવ ભયું જવાનું. પણ ખબર પડી હોય તો? પણ આપણે તૈણે જ જાય તો કોઈને સમજો,
કોઈને કઈ કહેવાનું નહીં, કહેવાનું કે ના મંદિરે સત્સંગ કરવા જઈશું એમ કીધું હોય તો કેમ રે? એ ઘરે જ કહેવું પડે, બાકી બીજા કોઈ આપણને નડતા નથી. જે બાયું છે ને માથા ભરે એને જ કેવું પડે સત્સંગ કરવા જાય. નકર એ પાછા એના બાપાને બોલાવે પછી તેજી વાળી થાય. પણ આપણે બસમાં છે ને નોખી નોખી સીટમાં બેસવાનું, એક વાહે બે એક વચ્ચે એક ઠાઠે વિયો જાય, કોઈને ખબર જ નહીં પડવા દેવાની. આઈડિયા તો સારો છે, આઈડિયા સારો છે. તો આવતા રવિવારે આમ જો જાવી એટલે જવાનું હોય ને. કેમ તને ખાટો મોળો જેવું થાય છે? ના ના હાલો જાય છે તો ભલે. એ પંખો આ બાજુ. હા કામ હતું જલ્દી તે હું કાલ થોડું કામ છે તો કરી આવું. આવો ઘડી પર આવો. અરે પણ મારે કામ છે. અરે ઘડી કરવા કઈ ન થાય, આવને બેસ ને. વાંધો ને આ ઘડી તો બેહું બીજે. હા બેસ એમ. બોલ બોલ હું આલે હે. તું આજે આવી? રવિવારે આવી તો આખો દી ફ્રી જ હતી. ઓલી કેમ તું ફ્રી હતી રવિવારે? હું એ ફ્રી જ હતી રવિવારે. મારે કોઈ નતું કે વેલેરો ફોન કર્યો હોત ને તો હું આવતી રે. તાઈ બે બેન પાણી ફેંક્યું બે હદ. અમારે તો એ દીવ ગયા હતા. હે? હા તો અમારે એ દીવ જ ગયા હતા. બે ભાઈબંધ છે ને એટલે બે સત્સંગ કરવા ગયા હતા. પણ મંદિર શેનું છે? મંદિર ની તો મને નથી ખબર, એને કોઈ દી કીધું નથી. તું એક કામ કર, તું પૂછી લેજે. આ મને તો જવાબ નહીં દે. હા તો હું આવશે ને એટલે મમ્મી પૂછી લઉં. હા પૂછી જ લેજે કે શેનું મંદિર છે. પછી આપણે જઈએ. હાલ તો હવે હું જાઉં, મારે કામ છે. મારું હાલ મારે કામ છે. હાલ હાલ તું કામ કર લે. હું અહીં જાઉં. જલ્દી જલ્દી ચાલુ કરીને ટિકિટ બુક કરીને. સાંભળું શું કરો છો તમે? હા આવતા રવિવારે મારે જવાનું છે ને, ત્યાં ટિકિટ બુક કરું છું. સીધ જવું છે? દીવ. દીવ જવાનો છો? કાજો તો મારી ટિકિટ બુક કરજો. ગાંડી હ ત્યારે ના નો હોય કા? પણ તારે જે વસ્તુ તને ગમતી હોય ને એ મને કે, હું તારે આટુ લેતા આવીશ. મારે ભેગું આવું છે, હું ત્યાંથી મને ગમતે હોય લઈ લઈ. સમજો ગાંડી, તું તાર કોઈ નહીં કહેવાનું. હા નહીં કહું. સમજો તું કે ને તો મારા ગળાના હમશે. હા નહીં કહું. બોલો. અમે છે ને ના પીવા જઈશ. દારૂ પીવા? ગામમાં અમે બન કર્યો છે ના સાના મના જાવી પીને આવતા રહેવી, કોઈ ખબર ન પડે. પણ જો કોઈ કહેતી લે હું આવું નહીં કહું. હા પીવા જાઉં છો ને તો કાંઈ વાંધો નહીં, તો મારે ના થવું ભેગું. હા તો જાઉં બુક કરીને આપું ટિકિટ. આ પંખો લે. આ તો મારા પપ્પા નો અવાજ. હા કેમ છે બેટા પંખો? હવે તો દીવ માં જઈને પીએ એટલો સુધરી ગયો. બે દિવસે દીવ ગયા હે અને અત્યારે આવી ગયા બસ સ્ટેન્ડ હે. બરોબર. હા આવતા જઈશે ને? આવે જ છે હમણાં. વાંધો નહીં, આવ્યા ફેરી થોડીક મોઈ સંતવાણી કરાવી. હા આવે આવો આવો જ. એટલે પગલા સગન ના હારા આલે છક્કા. બસ ક્યારે આવ્યા? બસ 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 દીકરી દહીં લેતી આવી દુકાને થી. બરોબર. હું આની બધાને સત્સંગ કરીએ. કેમ છે અમે ઘરે જઈને સત્સંગ કરી લઈશું. અરે એમ નહીં, આપણે પાછા કેદી મળીએ. હવે એ આટલું તમે ભૂલી જાઓ, સમજા? બેહોની ઘડી. હા બસ મોજ કરીએ. તમારે અનુભવ કયો ટૂર ના બુટા? હું હાલે હું નહીં. તેને ડેલી બંધ કર દો. આ કૂતરા બૂતરા આવે નહીં હો. હવે મારા જમાઈને ને ઓઈલા બેયને ઈ દીવ સત્સંગ કરવા જઈશ ને ખોટું બોલી. હવે જુઓ એને કેવો સત્સંગ કરાવવો કે આત્માથી પરમાત્મા લગ્ન લીન થઈ જાય ને એવું ક્લાસિકલ સંતવાણી કરાવું છું. જોજો.
બધાય સંતમાણી માં લાભ લીધો છે, બધાયને ક્લાસિકલ સંતમાણી. ઓય ઉભાર્યો ઉભાર્યો, અધોરી સંતમાણી છોડીને જાવ, હજી પ્રભાતિયા બાકી. તમારા જમાય રે, આવો તમારા જમાય રે, કરી લેજો. આપણે આમ જવાનું હતું પણ ભોપા એક આંખે દેખાય એટલે આમ થાયલો, તો હવે આમ ફરી જાય એટલે આપણે આમ બાદ જાવ દેખાણું ને, આમ જવાનું હતું. હાય હાય.